તો પાણી પુરવઠા મંત્રી અને કૃષિ મંત્રી પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે, સીધા જઈએ ત્યાં. તો જયેશ રાદડિયા અને આરસી ફળદુ હાલ પત્રકાર પરિષદને સંબોધન કરશે થોડી જ ક્ષણોમાં. કૃષિમંત્રી અને પુરવઠા મંત્રીની આ પત્રકાર પરિષદ છે, ગાંધીનગરથી સીધા દ્રશ્યો, અને થોડી વારમાં જ પત્રકારો સાથે વાતચીત પણ કરશે, તેમના સવાલોના જવાબ પણ આપશે. જયેશ રાદડિયા અને આરસી ફળદુ હાલ આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત છે અને તેઓ આ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. સેન્ટર ઉપરથી જે તુવેરની ઘટના સામે આવી હતી એમાં રાજ્ય સરકારે કડક હાથે કાર્યવાહી કરી છે અને જે તે વખતે પણ મેં પ્રેસ કોન્ફરન્સ લઈને સમગ્ર આખી ઘટનાની માહિતી આપી હતી ત્યારે 3241 બોરી રાજ્ય સરકાર દ્વારા એને સીઝ કરવામાં આવી હતી અને ઘટના સાથે જોડાયેલા છે તે 8 લોકો સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી તેને એમાંથી 4 વ્યક્તિઓની ધરપકડ પણ કરવામાં આવી છે. ખાસ કહેવાની વાત એ છે કે કોંગ્રેસના ધારાસભ્ય અરશદભાઈ અને કહેવાતા ખેડૂત નેતાઓ કે જે ખેડૂતોને અને રાજ્યને બદનામ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે અને વારે વારે આખી ટીમ લઈને હલ્લાબોલ કરવો અને ખેડૂતોને મુશ્કેલી ઊભી થાય એવા જે આ કોંગ્રેસના આગેવાનો અને કહેવાતા ખેડૂત નેતાઓ પ્રયત્ન કરી રહ્યા છે. વિસાવદર ખાતે પણ માર્કેટિંગ યાર્ડમાં કોંગ્રેસના ધારાસભ્યએ ત્યાં રૂબરૂ જાતે જઈને 22,000થી વધુ ત્યાં બોરીઓ તુવેરની હતી એમાં ભ્રષ્ટાચાર થયો છે, કૌભાંડ થયું છે અને વારે વારે કૌભાંડનું નામ આપી અને જે રીતે ખેડૂતોની એક સારી પ્રક્રિયા થયેલી છે એમાં બદનામ કરવાના જે પ્રયત્નો કરે છે એમાં પણ ત્યારે પણ પુરવઠા વિભાગ દ્વારા રાજ્ય સરકારે આવી તમામ બોરીઓનું વિસાવદર માર્કેટિંગ ખાતે પણ ચેકિંગ કર્યું. 22,685 તુવેરની બોરીઓ જે વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં માલ હતો એની ચકાસણી કરવામાં આવી. તમામ 22,685 તમામ બોરીની અંદર સારામાં સારી ગુણવત્તાવાળી તુવેર એમાં આવી હતી અને એ માલ અમે ગોડાઉન સુધી શિફ્ટ કરવામાં આવ્યો છે. એટલે માત્ર ને માત્ર ખેડૂતોના નેતા થવું, વારે વારે નિવેદનો આપવા અને જે રીતે ખેડૂતોને બદનામ કરવાની જે આખી પ્રોસેસ અત્યારે કોંગ્રેસના ધારાસભ્યો ચલાવી રહ્યા છે એને સખત શબ્દોમાં વખોડી કાઢું છું. કારણ કે કોંગ્રેસને એનો ભૂતકાળ યાદ કરાવું છું કે અગાઉ કોંગ્રેસની સરકાર વખતે ખેડૂતોની શું પરિસ્થિતિ હતી અને આજ કોંગ્રેસના આગેવાનો ધારાસભ્યો એમની સરકારની અંદર ત્યારે ખેડૂતોને લાઠીઓ ખાવી પડે, ગોળીઓ ખાવી પડે એવી ઘટના પણ કોંગ્રેસના શાસનની અંદર બની હતી. એટલે મહેરબાની કરીને આ ખેડૂતોના નામ પર રાજનીતિ કરવાનું કોંગ્રેસના આગેવાનું બંધ કરે. કારણ કે વિસાવદર એ કોંગ્રેસના ધારાસભ્યોનો મત વિસ્તાર અને 22,685 તમામ બોરીમાં સારી ગુણવત્તાવાળી તુવેર એમાં જોવા મળી હતી અને તમામનું અમે આખું ચેકિંગ કરી અને માલ વ્યવસ્થિત રીતે પહોંચાડ્યું છે. એક પણ જગ્યાએ ખેડૂતોને મુશ્કેલી પડવા નથી દીધી. મગફળી હોય, રાયડો હોય, તુવેર, ચણા કે કપાસ, ડાંગર, મકાઈ, બાજરી એવી અનેક જગ્યાઓ ઉપર જ્યારે ટેકાના ભાવે ખરીદી થતી હોય ત્યાં ક્યાંય ખેડૂતોને મુશ્કેલી પડી નથી. આ લોકો કોંગ્રેસના આગેવાનો મુશ્કેલી ઊભી કરવાના પ્રયત્નો કરી રહ્યા છે, ક્યાંય ખેડૂતોને મુશ્કેલી પડવાથી. અને કેશોદ માર્કેટિંગ યાર્ડના સેન્ટર ઉપર પણ જે 3241 ગુણીમાં હલકી ગુણવત્તાવાળી તુવેર આવી હતી એમાં પણ એ માલ સીઝ કર્યો છે. એમાં ખેડૂતોની તુવેર ક્યાંય નહોતી એટલે ખેડૂતોને પેમેન્ટ ન આપવાનો પણ પ્રશ્ન હતી. વેપારીઓની જ્યાં તુવેર આવી હતી માલ સીઝ કર્યો છે અને રાજ્ય સરકારે એનું પેમેન્ટ પણ કરેલ નહોતી એટલે ખેડૂતોને ક્યાંય મુશ્કેલી પડી નથી. 22,685 બોરીનું પણ પેમેન્ટ ચૂકવણું અત્યારે ચાલુ છે. ટોટલ અત્યાર સુધીમાં 184 કરોડની 33,000 મેટ્રિક ટન તુવેરની ખરીદી કરી એમાં આજની તારીખે 150 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ચૂકવાઈ ગયા છે અને આવનારા 30 કરોડ રૂપિયા છે એની પણ હાલ પ્રોસેસ ચાલુ છે અને ટૂંક સમયની અંદર એ ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે. એટલે વારે વારે કૌભાંડ શબ્દ યુઝ કરવો કે કૌભાંડ થાય છે, ખાતાની અંદર કૌભાંડ હોય, મગફળીની અંદર કૌભાંડ, તુવેરની અંદર કૌભાંડ અને વારે વારે જે કોંગ્રેસના આગેવાનો કૌભાંડ શબ્દનો ઉપયોગ કરી અને જે રીતે બદનામ કરવાના પ્રયત્નો કરે છે, હું માનું છું કે કોંગ્રેસના આગેવાનોના આવા સ્ટેટમેન્ટથી આવી હલકી ગુણ પ્રવૃત્તિથી
ખેડૂતોને નુકસાન થવાનું છે, કારણ કે રાજ્ય સરકાર ટેકાનો ભાવ આપી અને ખેડૂતોને મદદરૂપ થવાના પ્રયત્નો કરીએ છીએ. કીધું કે એક પણ જગ્યાએ ખેડૂતોનું પેમેન્ટ ક્યાંય બાકી નથી. જેટલો માલ માર્કેટિંગ યાર્ડ ઉપર ટેકાના ભાવે ખેડૂતોએ વેચાણ કર્યું હોય એનું પેમેન્ટ આપણે ટોટલી આપી છે, એટલે ક્યાંય કૌભાંડ કરવાનો ક્યાંય એમાં અર્થ નથી. માત્ર રાજકીય વાહવા મેળવવા અને ખેડૂતોના નેતા બનવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે, હું માનું છું કે આવનારા દિવસોની અંદર આ ખેડૂતોને મુશ્કેલી પડે એવું કાર્ય કોંગ્રેસના આગેવાનો કરી રહ્યા છે. એટલે રાજ્ય સરકાર હર હંમેશા ખેડૂતોના હિત માટે કાયમી માટે નિર્ણયો લેતી આવી છે. આવનારા દિવસોમાં પણ એક રાજકારણ સાઈડમાં મૂકીને પણ ખેડૂતોના બેઝ ઉપર કાયમી માટે અમે નિર્ણયો કરવાના છે. ક્યાંય કૌભાંડ નથી અને સ્વાભાવિક રીતે કોંગ્રેસના આગેવાનોને એનો ભૂતકાળ યાદ આવે એટલે કૌભાંડ શબ્દ યાદ આવે. કીધું કે તુવેર હોય, મગફળી હોય, ક્યાંય કૌભાંડ નથી થયું અને પારદર્શક રીતે આખી પ્રક્રિયાનો સંચાલન થાય માટે અમારા મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈનું પણ હર હંમેશા માર્ગદર્શન રહ્યું છે અને એ દિશામાં સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છીએ. તુવેરમાં પણ ઘણી જગ્યાએથી ખેડૂતોના પણ ફોન આવતો હોય. 184 કરોડની ખરીદીમાંથી 150 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ એના ખાતામાં જમા થઈ ગયા છે અને બાકીના 34 કરોડ રૂપિયાની અત્યારે પ્રોસેસ ચાલુ છે, ટૂંક સમયની અંદર પૂર્ણ કરી દેશે. એટલે આખા રાજ્ય અંદર જ્યાં ટેકાના ભાવે જે ખેડૂતોએ વેચાણ કર્યું છે ક્યાંય ખેડૂતો ઉપાધિ ન કરે તમામ જગ્યાએ ઉપરથી એમને પેમેન્ટ એમનું મળી જવાનું છે. ક્યાંય કૌભાંડની વાત નથી અને એક જગ્યા ઉપર કેશોદ માર્કેટિંગ યાર્ડની ઘટના પછી આખા રાજ્યની અંદર આવી ચાલતું હોય એવો દેખાડવાના કોંગ્રેસના આગેવાનોએ પ્રયત્ન કર્યો. એને પણ હું એક કહું છું કે આવી રીતે આ પ્રવૃત્તિમાંથી તમે બહાર આવો. રાજ્ય સરકાર જે દિશામાં આગળ વધી રહી છે એમાં સહકાર ન આપો તો કંઈ નહીં, પણ ખેડૂતોના વાત આવતી હોય ત્યારે મહેરબાની કરી નડવાના પ્રયત્નો આ કોંગ્રેસના આગેવાનોના ધારાસભ્યો ન કરે. એક એક જગ્યા ઉપરથી લઈને વિસાવદરમાં તળાજાની અંદર પણ માર્કેટિંગ યાર્ડમાં ક્યાંય આમ થયું છે ને આખી ટીમ લઈને પહોંચી જવું, ફોટા પડાવવા, મીડિયાને સાથે રાખી અને વાહવાહી કરવી અને જે રીતે એક રાજકીય આખું આંદોલન કરતા હોય એ દિશામાં આખું સ્વરૂપ આપ્યું છે, એટલે લોકો એનો જડબાતોડ જવાબ આપ્યો છે અને 23મી તારીખે લોકસભાનું પરિણામ જે આવશે અને કોંગ્રેસના એક એક આગેવાન ધારાસભ્યને લોકો એને બતાવી દેવાના છે કે તમારું સ્થાન ક્યાં છે. વારે વારે ચૂંટણી આવે આવી પ્રવૃત્તિ થતી હોય અને એટલા માટે જ આજે આ રાજ્યમાં 6ઠી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બની. ખેડૂતોએ અને આ રાજ્યના લોકોએ ભારતીય જનતા પાર્ટી સરકાર ઉપર વિશ્વાસ મૂક્યો છે અને ચૂંટણી આવે ત્યારે રાજ્યને બદનામ કરો, સમાજને બદનામ કરો, ખેડૂતોના નામ પર રાજનીતિ કરવી એવી અનેક પ્રવૃત્તિઓ કોંગ્રેસના આગેવાનો કર્યા છે. હું માનું છું કે આવનારા દિવસોમાં આ ટેકાના ભાવે ચાલતી એ રનિંગ પ્રક્રિયા છે, એ તો આવતા વર્ષે પણ ટેકાના ભાવે ખરીદી થવાની છે, પણ એમાંથી લોકોને મુશ્કેલી ખેડૂતોને ન પડે માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરે છે અને તુવેર હોય, ચણા હોય કે અન્ય જે પાકોની ટેકાના ભાવે ખરીદી છે એમાં ખેડૂતોને ક્યાંય મુશ્કેલી નથી અને જે ખેડૂતોએ માલ આપ્યો છે એનું પેમેન્ટ 100% એમને મળી જશે એ રાજ્ય સરકારના મંત્રી તરીકે હું જવાબદારી સાથે ખાતરી આપું છું. કે વિસાવદરના સેન્ટર ઉપર જાય, કેશોદ ઉપર જાય, ખેડૂતોને એની મુશ્કેલી પેમેન્ટ નથી મળ્યું, એનું કૌભાંડ થયું છે. કીધું ક્યાંય કૌભાંડની વાત નથી આવતી. 22,685 બોરી વિસાવદર માર્કેટિંગ યાર્ડ ઉપરથી એ ચેક કરી છે, ઓકે કહે છે, એનું પેમેન્ટ પણ ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયું, એટલે ખેડૂતોનો એક પણ રૂપિયાનો માલ ક્યાંય અમે લઈ નથી ગયા, કોઈ કે એક પણ રૂપિયાનું પેમેન્ટ અટકાવેલું નથી, એટલે કૌભાંડની વાત નથી આવતી. એટલે માત્ર રાજકીય જશ લેવાને ખેડૂત નેતા બનવાના પ્રયત્નો કરતા હોય એ લોકોએ આમાંથી સબક શીખવો જોઈએ અને જે દિશામાં પારદર્શક રીતે આખી પ્રક્રિયા ચાલી રહી છે એમાં કીધું સહકાર ન આપે તો કઈ નહીં, પણ ખેડૂતોના નામ પર નડવાનું કામ બંધ કરવું જોઈએ. ખેડૂતોને મુશ્કેલી પડવા નથી દીધી અમે. આજે જે કઈ ખેડૂતો ચણા હોય કે મગફળી હોય કે તુવેર એનો ટેકાના ભાવે માલ લઈને માર્કેટિંગ યાર્ડના સેન્ટર ઉપર આવતા હોય, તેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થતું હોય અને એનો માલ માર્કેટિંગ યાર્ડના સેન્ટર પર જાય પછી એનું પેમેન્ટ એના ખાતામાં જમા થઈ જતું હોય છે, એટલે ક્યાંય મુશ્કેલીને કૌભાંડની વાત આમાં આવતી નથી. છતાં પણ ખેડૂતોને બદનામ ખેડૂત સમાજ થાય, ગુજરાત બદનામ થાય માટે હવે દિશામાં એમને પ્રયત્નો કર્યા છે અને એ દિશામાં લોકો આગળ વધી રહ્યા છે. એટલે આ રીતે જે રીતે વિસાવદરની અંદર આખું 8 દિવસ સુધી બધા મીડિયાને બધાને સાથે લઈ અને વિસાવદર યાર્ડની અંદર આ તુવેરની બોરીઓમાં આમ છે, કૌભાંડ થયું છે એવા આક્ષેપો કર્યા. અમે એક એક બોરી, કારણ કે આજે 22,685 તુવેરની બોરી ચેક કરાવી એનો પણ એની પર સરકાર ઉપર ભારણ આવ્યું હોય, છતાં પણ ખેડૂતોને મુશ્કેલી ન પડે અને ખેડૂતોને કહી ગયા આ જે બોરી આવી છે તમારો ખેડૂતોનો જ માલ છે, એમાં કે નબળી હલકી ગુણવત્તાવાળી તુવેર નથી, માટે એક એક બોરીઓ અમે ચેક કરી 22,685 તમામ બોરીઓ ચેક કરવામાં આવીને એક પણ જગ્યાએ ક્યાંય હલકી ગુણવત્તાવાળી તુવેર એમાં આવી નથી. સ્વાભાવિક રીતે કોઈ ખેડૂતોનો માલ આવતો હોય
અને શેર કેદર નબળી તુવેરે તો મોટું મન રાખીને સરકારે લીધું હોય, કારણ કે એ તુવેર રિજેક્ટ ન થાય એટલા માટે. એમાં કોઈ ભેળસેળ નથી, કોઈ વેપારીઓની તુવેર નથી, અને સ્વાભાવિક રીતે ખેડૂતોમાં ક્યાંક સાફ સફાઈ ન થઈ અને ખેડૂતોનો માલ હોય, સરકાર મોટું મન રાખી અને ખેડૂતોનો માલ રિજેક્ટ ન થાય માટેના પ્રયત્નો કરતી હોય અને આ લોકો આને અવરી દિશામાં લઈ જવાના પ્રયત્નો કરતા હોય, એના માટે મારે કહેવું છે. ચેતવણીની વિનંતીની વાત નથી આવતી. રાજ્ય સરકાર કીધું કે અમારી આ સતત ચાલતી પ્રક્રિયા છે, આમાં એને અમાને સહકાર ન આપે તો કાંઈ નહીં. પણ જે આડા પગ નાખવાની અને સ્વાભાવિક રીતે ખેડૂત નેતા બનવાના પ્રયત્નો કરતા હોય, સ્વાભાવિક રીતે રાજકારણ આવે એટલે બદનામી થવાના પ્રયત્નો કરતા હોય, એમાંથી એને બહાર આવવું જોઈએ. ખાતર કુંભનો મામલે શું કહેશો? મિત્રો, છેલ્લા આ અઠવાડિયામાં જેમ હમણાં જયેશભાઈ રાદડિયાજીએ વાત કરી એ પ્રમાણે ગુજરાત રાજ્યમાં રાજ્યના ખાતર જ્યાં ઉત્પાદન થાય છે એ ખાતરના કારખાનાઓમાંથી ભારત સરકારની ખાતર વિતરણ વ્યવસ્થા જે છે એ નિયમન પંચ આખું ભારત સરકારના કૃષિ વિભાગ હેઠળ છે અને ત્યાંથી આખા એ દેશના ખેડૂતોને ખાતર વિતરણ વ્યવસ્થા જે પ્રમાણે ઇન્ડિયન મળે એ પ્રમાણે રાજ્યોને ખાતર મળતું હોય છે. પરંતુ ગુજરાત રાજ્યમાં જીએસએફસી લગભગ 57 વર્ષથી સ્થપાયેલી ખૂબ જૂનામાં જૂની એવી ખાતર પેદા કરતી કંપની છે અને આ જ દિવસ સુધી ખાતર ઉત્પાદન થાય, બેગમાં ભરતી થાય, પેકેજિંગ થાય અને માર્કેટની અંદર જે પ્રમાણે ભારત સરકારની વિતરણ વ્યવસ્થા છે એ પ્રમાણે રાજ્યને જે તે ખાતર મળવા પાત્ર હોય એ ખાતરની સપ્લાય છે એ રાજ્યને મળતી હોય છે અને રાજ્યના અલગ અલગ સેક્ટરો મારફતે, કોઓપરેટિવ સેક્ટરો અને સોસાયટીઓ મારફતે રાજ્યના જિલ્લાઓમાં ખાતરની વિતરણની વ્યવસ્થા ચાલતી હોય છે. મારે એ કહેવું છે, જેમ જયેશભાઈ રાદડિયાજીએ કીધું એ પ્રમાણે કોંગ્રેસના મિત્રો સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે છેલ્લા અઠવાડિયાથી બજારમાં જે રીતે આવી ગયા છે, પરંતુ જીએસએફસીના એમડી ગુલાટીજીએ ખૂબ સ્પષ્ટતા સાથે ગુજરાતના સુપ્રસિદ્ધ મીડિયા જગતના માધ્યમથી ગુજરાતના ખેડૂતો સુધી વાત પહોંચાડી છે. મારે એટલી જ સ્પષ્ટતા કરવી છે કે આ રાજ્યમાં 57 વર્ષથી જીએસએફસી કારખાનું ચલાવે છે, ખાતર ઉત્પાદન કરે છે, ક્યાંયથી પણ કોઈ પણ પ્રકારની ફરિયાદ આવી નથી. એક પણ બેગમાંથી માલ કાઢી લીધો હોય, બંબી મારીને માલ કાઢ્યો હોય, બેગમાં કાણું પડ્યું હોય એવી ક્યારેય ક્યાંયથી ફરિયાદ નથી આવી. અથવા તો પેકિંગ કરતી વખતે સિલાઈ મશીનથી જે પેકિંગ થાય છે એમાં પણ ક્યાંય કોઈ પણ પ્રકારની ગેરરીતિ જોવા નથી મળી. હા, એ વાત સાચી છે, તોલમાપ નિયંત્રણ ધારા હેઠળ કોઈ પણ પેકિંગની પ્રક્રિયા થતી હોય છે એમાં 1% મોઇશ્ચરાઇઝની ફરિયાદ રહેતી હોય છે અને એ છૂટછાટ આપવામાં આવી છે. અને એ રીતે જોઈએ તો ડીએપી ખાતરની બેગની અંદર 50 કિલોની ભરતી થતી હોય છે અને એની અંદર કદાચ 100 ગ્રામથી લઈ અને 200-400 ગ્રામ સુધીની ઘટ આવી હોય. તો આ રાજ્યની અંદર જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીમાં લગભગ 1,60,000 મેટ્રિક ટન જેવી ખાતરની વેચાણની પ્રક્રિયા થઈ છે. એટલે એ હિસાબ કરીએ તો આ ખર્ચ છે એ મોટાભાગે જે નુકસાની ઘટાડો જે ગણવામાં આવે છે એ 16 લાખ રૂપિયા જેવી રકમ થવા જાય છે. હવે આવડી મોટી કંપની વર્ષોથી રાજ્યની અંદર ખાતર ઉત્પાદન કરતી કંપની છે અને એમાં કૌભાંડની કોઈ વાત આવતી નથી, તેમ છતાંય કોંગ્રેસ તો કૌભાંડનું સર્જન જ છે, કોંગ્રેસનો જન્મ જ કૌભાંડમાંથી થયો છે. એટલે કોંગ્રેસના નેતાઓને કૌભાંડ સ્વાભાવિક રીતે મગજમાં એક પ્રકારની ચિપ્સની જેમ ચોંટી ગયેલો વિષય છે. જ્યાં કોઈ પણ વિષય સામે આવે એટલે તરત જ એને કૌભાંડ જ દેખાતા હોય છે. પરંતુ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ અને બહાર આવ્યું છે. જીએસએફસીના એમડીએ બહુ સ્પષ્ટતા સાથે વાત કરેલી છે અને તેમ છતાં એ વાત ખરી છે કે કેટલીક બેગોની અંદર તપાસતા 200-250 ગ્રામની ઘટ દેખાડી છે
પરંતુ આ ઘટ છે એ 1% અંદરની છે, 1% કદાચ ઉપર હોય તો પણ સરકારે પણ જીએસએફસીને સૂચના આપી છે કે ભાઈ ખેડૂતને 100 ગ્રામે માલ ઓછો ન આવવો જોઈએ. જે તે સમયે પેકિંગ થાય છે એ પેકિંગની પ્રક્રિયામાં ક્યાંય કોઈ પણ પ્રકારનો ફોલ્ટ તો નથી રહ્યો ને, અને જો ફોલ્ટ રહ્યો હોય તો આવનારા દિવસોમાં જ્યારે પેકિંગ થતું હોય કારખાના. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં તુવેરકાંડ અને ખાતર કૌભાંડે જે રીતે સમગ્ર મામલો ચગાવ્યો છે તેને લઈ કૃષિમંત્રી અને પુરવઠા મંત્રી જયેશ રાદડિયા અને આરસી ફળદુ સામે આવ્યા હતા અને પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસ પર પ્રહાર કર્યા કે કોંગ્રેસ સસ્તી પ્રસિદ્ધિ માટે આ સર્વે કામગીરીમાં પોતાના રોડા લાગી રહી છે. આ સાથે જ નૂન ટાઈમ ન્યૂઝમાં હાલ બસ આટલું જ. સમાચારો માટે આપ જોતા રહો 24 કલાક.